સુરતના નાનપુરા ખાતે આવેલા ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો વચ્ચે વધુ એક સેવાકીય પ્રવૃત્તિ કરાઈ છે, જેમાં નિરાધાર અને ગરીબોને ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શેત્રુંજય મહાતીર્થ યાત્રા કરાવતા તેઓના મોઢા પર આજે ખુશી જોવા મળી હતી તે બાબતની પત્રકારોને જાણકારી માટે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. સુરતના નાનપુરા ખાતે આવેલ ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દેવાંગ જૈન અને અન્ય ટ્રસ્ટીઓ છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને નિરાધાર લોકોને ધાર્મિક યાત્રાઓ કરાવી પુણ્યનું ભાથું મેળવી રહ્યા છે. ત્યારે ગત 13 ડિસેમ્બરથી સુરતથી 120થી વધુ નિરાધાર અને ગરીબ લોકોને પાલીતાણા ખાતે આવેલ શત્રુંજય મહાતીર્થની યાત્રા ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટે હરિનગર જૈન સંઘના સહયોગથી કરાવી હતી. સુરતથી શત્રુંજય ડેમ અને શત્રુંજયથી સુરત એમ 3 દિવસની અને 3 રાત્રી દરમિયાનની આ યાત્રામાં જોડાયેલા તમામના મોઢા પર ખુશી જોવા મળી હતી. ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટથી ફાઉન્ડર દેવાંગ જૈન, હું આ સંસ્થા લાસ્ટ છેલ્લા 3 વર્ષોથી ચલાવું છું અને આ સંસ્થામાં હવે આ પ્રેસ કોન્ફરન્સ રાખવાનું કારણ એ છે કે મને જે નાની મોટી મદદ જોઈએ છે એ આ રિક્વાયર્ડ છે આ સંસ્થાને, અને સામાજિક કાર્યો જે અમે કરીએ છીએ એમાં એક ફંડની રિક્વાયર છે. અમે અમારા તરફથી જે પ્રવાસો યોજીએ છીએ, જે નાનું મોટું કરીએ છીએ એમાં ફંડની રિક્વાયર છે. તો આ આગામી દિવસોમાં અમે લોકો SEGના સર્ટિફિકેટ માટે પણ અપ્લાય કરી છે. જે કોઈ બી દાતાઓ તમે ફંડ આપવા માંગતા હો તો સંપર્ક મને સાધી શકો છો. મારું નામ દેવાંગ ભરતભાઈ જૈન છે અને હું આ સંસ્થાનો સ્થાપક છું. આ સંસ્થા કયા કયા કાર્ય કરે છે? આ સંસ્થા કાર્ય કરે છે, એક તો શૈક્ષણિક પેટે, શિક્ષણ પેટે, ત્યારબાદ આરોગ્ય પેટે, ત્યારબાદ પ્રવાસો પેટે. જે કોઈ લોક નથી જઈ શકતા યાત્રા માટે તે લોકોની ધાર્મિક યાત્રા પેટે. શત્રુંજય મહાતીર્થની યાત્રા કરનારાએ અગાઉ પોતાના જીવનમાં ક્યારેય આ યાત્રા કરી ન હતી, જેથી તેઓ દ્વારા ભવ્ય જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના દેવાંગ જૈન સહિતનાઓનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ.